નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનામાં ભારતમાં કઈ કઈ યુરોપિયન શાને કારણે આવે છે તો વેપારના બહાને આવે છે સૌથી પહેલાં વાસ્કોદ ગામમાં આવે છે જોઈ ગયા હતા ત્યારબાદ કઈ કઈ યુરોપિયન પ્રજા તો પોર્ટુગીઝો ડચ ડેનિશ પ્રજા અંગ્રેજો અને ફ્રેન્ચ એમાં સૌથી સફળકારી જે ભારતમાં સત્તા સ્થાપવામાં યોગ્ય બને છે શક્તિશાળી બને છે એ છે અંગ્રેજો જે આ સમગ્ર ભારતમાં એક સમયે પોતાનું શાસન છે સ્થાપી શકે છે અને એ હતી અંગ્રેજો ત્યારબાદ અંગ્રેજો કઈ રીતે ભારતમાં પોતાની શાસન સ્થાપના કરે છે અને સૌથી પહેલાં છે બંગાળમાં કોઠી સ્થાપીને ત્યારબાદ ત્યાંથી એ પોતાની સત્તા સ્થાપવાની શરૂઆત કરે છે એના માટે સૌથી પહેલાં તે પ્લાસીનું યુદ્ધ કરે છે જે રોબર્ટ લાયના નેતૃત્વ હેઠળ અંગ્રેજી સેના અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા વચ્ચે છે એ યુદ્ધ થાય છે ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં અને એમાં મિર્ઝાફર નામનો સેનાપતિ સિરાજ ઉદ્દોલાને દગો આપે છે અને એના કારણે છે સિરાજ ઉદ્દોલાની હાર થાય છે અને એની હત્યા થાય છે અને ત્યારબાદ મિરાઝાફર મિર્ઝાફરને અંગ્રેજોના કહેવા પ્રમાણે રાજા બનાવવામાં આવે છે બંગાળનો પરંતુ મિર્ઝાફર છે તેને ચોવીસ પરગણાની જમીન છે એના માલિકી આપી દે છે પ્રદેશની માલિકી આપી દે છે અને ત્યાંનો કર પોતે ઉઘરાવી શકશે પોતાની સત્તા હેઠળ એ પ્રદેશો આવશે એ મિર્ઝાફર એને આપે છે અને જકાત વગરનો વેપાર કરવાની છૂટ પણ આપી દે છે કે જ્યાંથી એમ કહી શકાય એ ચોવીસ પરગણાની જમીનની માલિકીની સાથે છે અંગ્રેજોની સત્તા છે એ ધીમે ધીમે ત્યાંથી શરૂઆત થાય છે ત્યારબાદ છે એ તો માત્ર બંગાળના ચોવીસ પરગણાની જ વિસ્તાર હતી પરંતુ ધીમે ધીમે છે બક્સરના યુદ્ધ બાદ છે કે મીર કાસિમ કઈ રીતે આવે છે તો મિરઝાફરનો નવાબ જવા સેનાપતિ છે અથવા તો જમાય મીર કાસિમ એ અવાજનો નવાબ અને એ સમ્રા મુઘલ સમ્રાટ છે અંગ્રેજોના ત્રાસી જાય છે કેમ કે કર પોતે અંગ્રેજો લે છે અને ખર્ચ બધો નવાબોને કરવો પડે છે એટલા માટે છે એને કાઢી નાખવાની યોજના બનાવે છે અને પચાસ હજારનું સૈન્ય ભેગું કરે છે અને સામે સાત હજાર જેટલું સૈન્ય અંગ્રેજો છે એ મેજર મનરોના નેતૃત્વ હેઠળ છે એ ત્યાં યુદ્ધ થાય છે પરંતુ અંગ્રેજો પોતાની કૂટનીતિના કારણે બુદ્ધિ બુદ્ધિનો ઉપયોગ કરીને કેમ એ જેને હતી મેઇન પાવર એનો ઉપયોગ કરીને પચાસ હજારની સેનાને ત્રણ રાજ્યોને એક સાથે હરાવી દે છે બક્સરના યુદ્ધમાંની યુદ્ધ ક્યારે થાય છે તો બાવીસ ઓક્ટોબર સત્તરસો ચોસઠમાં થાય છે ત્રણ રાજાઓને એક સાથે હરાવે છે અને એના કારણે છે એ અંગ્રેજોનું દ્રઢ કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધના કારણે અંગ્રેજોનું મનોબળ એટલું બધું વધી જાય છે અને સામે ભારતના અન્ય રાજ્યોના છે મનોબળ નિર્બળ બની જાય છે કે એક સાથે ત્રણ રાજ્યોને હરાવી દેતા હોય તો એટલા માટે છે અંગ્રેજો સામે હવે કોઈ પણ યોદ્ધા યુદ્ધ કરવા માટે તૈયાર થતો નથી આમ એક અંગ્રેજોની ધાક છે એ બધા રાજાઓમાં પડી જાય છે ડર બેસી જાય છે બક્સાની યુદ્ધ બાદ છે આખું બંગાળ બિહારને ઓરિસ્સા પોતાના માલિકના હસ્તા હેઠળ કરી લે છે અને ત્યારબાદ છે એ આ તો બંગાળના ત્રણ રાજ્યો તો જીતે છે ત્યારબાદ મૈસૂરમાં ચાર વિગ્રહ કરે છે કેમ કેમકે હૈદરઅલીનું શાસક છે દક્ષિણ ભારતમાં પોતાની સત્તા વધારતો જતો હોય અને પોતાની સેનાને છે ખૂબ જ શક્તિશાળી બનાવતો હોય છે યુરોપિયન પદ્ધતિની પ્રમાણે ટ્રેનિંગ આપતો હોય છે આથી અંગ્રેજોને એક માટે હૈદરઅલી છે કે આપણને એક સમયે નુકસાન થશે એ માટેનું ચિંતા વ્યક્ત ચિંતિત થાય છે એટલે સૌથી પહેલા કે આપણે હવે મૈસૂરને જીતવું પડશે હૈદરને હરાવવો પડશે હૈદરઅલીને હરાવવો પડશે એટલા માટે છે અલી સાથે ચાર યુદ્ધ થાય છે ચાર એટલે એના માટે મૈસૂર વિગ્રહ કહેવામાં આવે છે જેમાં પહેલા બે મૈસૂર વિગ્રહ છે એ અલી સાથે અને ત્યારબાદના બે મૈસૂર વિગ્રહ છે એ એના પુત્ર ટીપુ સુલતાન શક્તિશાળી શાસક છે એની સાથે થાય છે બીજા મૈસૂર વિગ્રહમાં હૈદરઅલી મૃત્યુ પામે છે અને ચોથા મૈસૂર વિગ્રહમાં વીર વીરગતિ પામે છે અને ત્યારબાદ મૈસૂર છે આખું ચાર વિગ્રહના અંતે ચાર વાર યુદ્ધ થયા બાદ અંગ્રેજોના શાસનમાં આવે છે અંગ્રેજો છે એ વાઢિયા રાજવંશોને એનું શાસન આપે છે અને એક સહાયકારી નામની કરાર સંધિ લાદી દે છે કે શાસન અંગ્રેજોને એક જાતનું ગણાય કર બધું અંગ્રેજોને જ લેવાનું પરંતુ બધા પ્રશ્નોના પ્રશ્નો છે એના માટે એક રાજા હોવો જોઈએ એટલા માટે વાઢિયાર રાજવંશને કે જે અલી પહેલાંનો રાજા હતો મૈસૂરનો એને બનાવવામાં આવે છે ત્યારબાદ છે મરાઠા યુદ્ધ કે ભારતમાં બધા નવાબો ને મુઘલ સમ્રાટ ને એ બધા શાસક તો હતા જ છે સાથે સાથે મરાઠાઓના રાજા અમુક પ્રદેશો પણ મરાઠાના હતા કે જે ખૂબ જ શક્તિશાળી પરાક્રમી હતા તો અંગ્રેજોએ શું કર્યું કે એને પણ હવે આપણે રાસ્તામાંથી હટાવવા પડશે એટલે એના સાથે પણ યુદ્ધ થાય છે જેને મરાઠા યુદ્ધ કહેવામાં આવે છે તો મરાઠાની સ્થિતિ જોઈએ ભારતમાં કેવી હતી શું કરતા હતા તેઓ વગેરે જોઈએ કે અઢારમી સદીમાં કંપની મરાઠાની તાકત તોડવા માટે પ્રયત્નશીલ હતી કે અઢારમી સદી એટલે અઢારમી સદી એટલે ઈસવીસન સત્તરસો એકથી અઢારસો ઈસવીસન અઢારસો સુધીનો સમય ઉપર લખો એ તો લખી શકો ઈસવીસન સત્તરસો એકથી ઈસ્વીસન અઢારસો સુધીનો સમય તો અઢારમી સદીમાં છે એ મરાઠાઓની પણ તાકત છે તો મરાઠાઓના પ્રદેશો પણ આપણે કબજે કરી લેવા જોઈએ એવી યોજના બનાવે છે અને કંપની છે કંપની એટલે કે અંગ્રેજો ઇસ્ટ ઇન્ડિયા કંપની છે એ મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નો કરે છે કે આપણે મરાઠાને પણ તોડી નાખીશું ઈસવીસો સત્તરસો એકસઠમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હી ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી મરાઠાઓ શું કરતા હતા તો મરાઠાઓ છે એક સૈન્ય તૈયાર કરે છે અને પાણીપતનું ત્રીજું કે ઇતિહાસમાં ત્રણ પાણીપતના યુદ્ધ છે પહેલું છે બિરબલ અને એક મુઘલ સમ્રાટ વચ્ચે ત્યારબાદ છે બીજું પાણીપતનું યુદ્ધ છે એ રાજા અકબર અને વિક્રમાદિત્ય વચ્ચે થાય છે અને ત્રીજું પાણીપતનું યુદ્ધ છે એ મરાઠાઓના રાજવી અને દિલ્હીની સલ્તાનો છે સલ્તનતના રાજા છે દિલ્હી સાથે થાય છે મુઘલો સાથે દિલ્હીના મુઘલો સાથે થાય છે કે દિલ્હીમાં એમ કહેવાય કે દિલ્હીમાંથી વેપાર દિલ્હીની સત્તા હોય એ ભારતની સત્તા એના હાથમાં હોય દિલ્હીનું મેઇન સત્તા ગણવામાં આવતું એટલા માટે સત્તરસો એકસઠમાં છે એ મરાઠાઓ છે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની છે પાણીપતનું ત્રીજું યુદ્ધ કરે છે અને એમાં મરાઠાઓની જ હાર થાય છે અને દિલ્હીની ગાદી હસ્તગત કરવા માટે દિલ્હી પોતાના નામે કરવામાં તેઓ નિષ્ફળ નીવડે છે એટલે આખું મોટું જે ભેગી થઈ છે એનામાં હાર થાય એટલે મરાઠાઓનું સામ્રાજ્ય છે ધીમે ધીમે થોડુંક ઓછું થતું જાય છે રહે છે ખરા પણ છૂટક છૂટક રાજ્યો રહે છે અને હાર થતાં એને કપૂરું છે એ સૈન્યબળ ગુમાવે છે મરાઠાઓને પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું જેટલા રાજ્યો બચી ગયા હતા એ રાજ્યોને અલગ અલગ વિભાગોમાં વહેંચી દે છે પાટ પાડી દે છે તેમણે દરેક વિભાગ પર સિંધિયા હોલકર ગાયકવાડને ભોંસલે જેવા રાજવંશ ભોંસલે જેવા રાજવંશોને સત્તા સ્થોપીને જેટલા રાજો બાકી રહ્યા હતા એને ચાર વિભાગમાં વેચી દે છે કે સિંધિયા વંશ હોલકર ગાયકવાડ ને ભોંસલે જેવા રાજવંશોને એ એની સત્તા આપી દે છે મરાઠાઓ આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા અને આ અલગ અલગ પ્રદેશો છે કે સિંધિયા હોલકર ગાયકવાડને મોસ્ટલી એના માટે એક એક પેશવા રાખી દેવા કે જે પેશવા એ પ્રદેશનો રાજા જ કહેવામાં આવતો પરંતુ મરાઠાના મેઇન રાજા કહી શકાય નહીં પરંતુ એ પ્રદેશનો રાજા એને પેશવાનાવવામાં આવતું તો એ સર્વોચ્ચ મંત્રી ગણાતો એ પ્રદેશનો આજે સિંધિયા હોલકર ગાયકવાડ હતા ચાર પ્રદેશો એની તો એવા પેશવાનું નિયંત્રણ કરવામાં આવતું પેશવા ત્યાંનો વહીવટ કરતો આ પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેન્ડરેસી રાજ્યમંડળના સભ્યો હતા પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો તેનું મુખ્ય મથક પુણેમાં હતું અને આવા જે પેશવાઓ રાખ્યા હોય અલગ અલગ પ્રદેશમાં એ પેશવાઓ જે તે પ્રદેશનો છે લશ્કરી વહીવટી વડો કહેવાતો એક રાજાદ કહેવાતો એ પ્રદેશનો વહીવટ પણ કરતો અને લશ્કરનું પણ એક સેનાપતિનું કામ પણ એ કરતો હતો લશ્કરને પણ માર્ગદર્શન આપવાનું કામ કરતો હતો મરાઠા લશ્કરને તો એ પેશવા છે એ લશ્કરી અને વહીવટી વડા હતા અને આ પેશવાઓનો જે બધા પેશવા ભેગા મળે તો એ પશ્વાનું મેઇન જે મથક હોય મરાઠાઓનું મેઇન મથક હતું એ ક્યાં હતું તો પુણેમાં હતું પુણે અત્યારે ક્યાં છે આ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં પુણે ક્યાં આવે છે તો મહારાષ્ટ્રમાં આપણને ખબર છે કે મહારાષ્ટ્રમાં મરાઠીઓ વધારે મરાઠા સામ્રાજ્યનું વધારે મહત્ત્વ વધારે કેમ કેમ કે વર્ષોથી મરાઠા સામ્રાજ્ય છે મહારાષ્ટ્રમાં પુણેમાં એનું આધિપત્ય વધારે હતું પેશવાનું એ મુખ્ય કેન્દ્ર ગણાતું પુણે પૂછાય પેશવાનું મુખ્ય મથક કયું ગણાતું કોઈપણ પેશવાની મિટિંગ હોય કોઈ પણ કાર્યભાર હોય તો ક્યાં જતા તો પુણે જતા પુણે છે પેશવાનું મુખ્ય મથક હતું મરાઠા અને આ હતી પેશવાની વાત કે કેવી હાલત હતી કે કેવું મરાઠા સામ્રાજ્ય હતું હવે મરાઠાનો અંગ્રેજો સાથેનો સામે યુદ્ધ કઈ થાય છે શું આવે છે તે આ ફકરામાં છે કે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા અને ખબર જ છે કે અંગ્રેજોએ મરાઠા અને કહેવાય મરાઠા પણ એટલા અમુક રાજા એવા હતા ખૂબ જ પરાક્રમી હતા તો એ પણ આપણને પોતાના રસ્તામાં ન નડે ભારતને આખી સત્તા લેવામાં એટલા માટે છે એ અંગ્રેજો છે મરાઠાને પેશાઓને સાઈડમાં કરવાની યોજના બનાવતા હતા અને એમાં એ સફળ પણ થાય છે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક અને એના માટે કેટલાક યુદ્ધ થાય છે કે મરાઠા અને કોને વચ્ચે થાય છે તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે કયા કયા યુદ્ધ થાય છે તો પ્રથમ યુદ્ધ મરાઠા યુદ્ધ પ્રથમ યુદ્ધ ઈસ્વીસન સત્તરસો પંચોતેરથી સત્તરસો બ્યાસીમાં સાલભાઈની સંધિ થઈ કે પ્રથમ યુદ્ધ ક્યાં થાય છે તો ઈસવીસન સત્તરસો પંચોતેરમાં થાય છે અને સત્તરસો બ્યાસી સુધી છે નાના મોટા અલગ અલગ પ્રદેશમાં છે અંગ્રેજો અને મરાઠાઓ સાથે છે યુદ્ધો થાય છે પરંતુ અંતે એક નિર્ણય લેવામાં આવે છે સત્તરસો બ્યાસીમાં એક પ્રથમ યુદ્ધના અંતે એક નિર્ણય લેવામાં આવે છે કયો નિર્ણય લેવામાં આવે છે તો સાલબાઈની સંધિ યાદ રાખજો સાલબાઈની સંધિ કરવામાં આવે છે આ સંધિનું શું આપણે પહેલાં પણ જોયું હતું સહાયકારી સંધિ આ હતી સાલબાઈની સંધિ સાલબાઈની સંધિમાં શું હતું તો બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું કોઈની હાર જીત ન થઈ અને પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધમાં કોઈ હારતું પણ નથી જીતતું પણ નથી કોઈને જીતવા પણ નથી દેતું એક પણ એક પક્ષને કોઈને હારવા પણ નથી દેતું એટલા માટે સાલબાઈની સંધિ થાય છે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે એક કરાર કરવામાં આવે છે એક સમજૂતી કરવામાં આવે છે અને કરારમાં શું હોય તો હકીકતમાં કંઈ આપણને ફાયદાકારક હોય એવો કરાર હોય જ ને અંગ્રેજો પોતાના રીતમાં હોય પરંતુ આ કરારમાં એવું કહેવામાં આવે છે કે જે પ્રદેશો પહેલાં અંગ્રેજોના હતા જે મરાઠાઓએ અમુક પરાક્રમી મરાઠા હોય તો એ પ્રદેશ જેણે જીતી લીધું હોય મરાઠાએ તો મરાઠા છે પાછો અંગ્રેજોને એ પ્રદેશ આપી દેશે અથવા તો અંગ્રેજોએ પોતે મરાઠાનો કોઈ સામ્રાજ્યને હરાવીને ત્યાંને સત્તા મેળવી હોય તો અંગ્રેજો છે એ મરાઠાને કે જે પહેલાં મરાઠાની હતી એ સત્તા એને પાછી આપી દેશે એટલે અંગ્રેજોને હશે એ અંગ્રેજોને પાછા આપી દેવાનું મરાઠા સામ્રાજ્યનો જે પ્રદેશ હશે જેટલા અંગ્રેજોએ જીત્યા હશે એ મરાઠાને આપી દેવાના એટલે પોતાના એકબીજાના અલ્ટરનેટ જીતેલા પ્રદેશ હોય એ પોતપોતાને જે હતા એમનામ કરી આપવાના એવું છે એ આ પ્રથમ મરાઠા અંગ્રેજ યુદ્ધ બાદ છે નિર્ણય લેવામાં આવે છે જેને સાલબાઈની સંધિ કહેવામાં આવે છે કે અમારા પ્રદેશો અમને આપી દો તમારા પ્રદેશો તમારા એટલે કોઈની હાર પણ નહીં અને જીત પણ નહીં એવી સંધિ કરવામાં આવે છે અને એકબીજાના પ્રદેશો છે એકબીજાને પાછા આપી દેવામાં આવે છે જે અંગ્રેજોના હતા એને અંગ્રેજોને આપી દેવામાં આવે છે જે મરાઠાના હતા એને મરાઠાઓને આપી દેવામાં આવે છે ત્યારબાદ શું થાય છે તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન અઢારસો ત્રણથી ઈસવીસન અઢારસો પાંચમાં થયું અને પહેલી વારનું યુદ્ધ તો તટસ્થ રીતે થાય છે કોઈની હાર પણ નહીં કોઈની જીત પણ નહીં પોતપોતાના પ્રદેશો પોતપોતાને આપી દેવામાં આવે છે જે એકબીજાએ લઈ લીધા હોય તે પરંતુ દ્વિતીય વિશ્વ સોરી દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ છે ઈસવીસન અઢારસો ત્રણથી અઢારસો પાંચમાં થાય છે જેમાં વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી અને જેમાં વેલેસ્લી નામનો કે જે સહાયકારી સંધિ લાવનારો અંગ્રેજ વાઇસ છે એ વેલેસ્લી બોક્સ કરજો વેલેસ્લી એ છે એ મરાઠાઓ પર પોતાની સત્તા જમાવવાની શરૂ કરી આણ વર્તાવી એટલે સત્તા શરૂ કરી અંગ્રેજો પર પોતાની સત્તા શરૂ કરી દે છે મરાઠાઓ ઉપર પોતાની સત્તા છે એ શરૂ કરી દે છે કોણ વેલવી આ યુદ્ધથી ઓડિશા અને યમુના ઉત્તરે આવેલા આગ્રા દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા ઓડિશા બિહાર અને બંગાળ તો અંગ્રેજોના હાથમાં હતા જ છે પરંતુ જે મરાઠાઓના જે અંગ ઓડિશા યમુના નદીની ઉત્તરે આવેલા જે આગ્રા અને દિલ્હીના અમુક પ્રદેશો જે મરાઠાના હતા એ વેલસી છે એ જીતી લે છે અને અંગ્રેજોના કબજામાં લાવી નાખે છે કયા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો કયા યુદ્ધ દરમિયાન તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ દરમિયાન ક્યારે થાય છે ઈસવી અઢારસો ત્રણ અને અઢારસો પાંચમાં વેલેસલીના નેતૃત્વ હેઠળ ઓડિશા અને યમુના નદીની ઉત્તર આવેલા પ્રદેશો આગ્રાને દક્ષિણ દિલ્હીની આસપાસના જેટલા પ્રદેશો મરાઠાના છે એ બધા પર અંગ્રેજોનું શાસન આધિપત્ય કરવા લાગે છે અને મરાઠાની સત્તા છે એ નાબૂદ કરવા લાગે છે આ પ્રદેશમાંથી તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન સત્તરસો અઢારસો સત્તર ઈસવીસન અઢારસો ઓગણીસમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને તૃતીય મરાઠા અંગ્રેજ યુદ્ધ થાય છે ક્યારે થાય છે તો અઢારસો સત્તરથી અઢારસો ઓગણીસમાં ત્યારે સંપૂર્ણ જેટલા મરાઠાના પ્રદેશો એ બધા જ ભાર અંગ્રેજો છે પોતાના નેતૃત્વ હેઠળ પોતાની સત્તા સ્થાપી દે છે જ્યાં જ્યાં મરાઠાની સત્તા હતી જ્યાં જ્યાં પ્રદેશમાં એ બધી જ પ્રદેશો છે અહીં અંગ્રેજો પોતાને હેઠળ લઈ લે કબજામાં લઈ લે છે અને મરાઠાનું છે એ પતન થઈ જાય છે મરાઠા સામ્રાજ્યનો અંત લાવી નાખે છે કયા યુદ્ધમાં તો તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બીઠુરમાં પેન્શન આપી મોકલી દીધા અન્ડરલાઇન કરજો કે જે પ્રદેશના આપણે ઉપર પ્રદેશો જોયા હતા સિંધિયા હોલકર ગાયવાડ ભોસલે એવા બધા પ્રદેશો છે જ્યાં પેશવાઓ હતા અલગ અલગ પેશવાઓ એ પેશવાઓને અને એ પેશવાનું મેઇન મથક પેશવા રહેતા કે આમ વડું મથક પુણેમાં તો એ પુણેમાંથી એનું કાર્યાલય પેશવાઓનું છે એ હટાવી દેવામાં આવે છે ત્યાં પણ અંગ્રેજ શાસન સ્થાપી દે છે અને પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બીઠુરમાં પેન્શન આપી મોકલી દે પેન્શન એટલે કે વહેલા વર્ષ દરમિયાન તમારે ખાવા પીવાના એટલા પૈસા આપી દે પછી તમારે ક્યારેય રાજ્યમાં તમારો વહીવટ કરવાનો રહેશે નહીં મારી ન નાખે પણ તે એ વ્યક્તિઓને કે તમે અહીંયાથી વહી જાઓ અમે તમને પેન્શન દર વર્ષે આપી દઈશું આપણે કે ધારો કે પેન્શન એટલે દર મહિને તમને સો રૂપિયા આપી દઈશ ખાવા અત્યારે સો ઉદાહરણ છે એટલા નહીં પણ હજાર રૂપિયા વગેરે આપી દઈશું તમારે કાંઈ દખલ દેવાની નથી એમ કહીને પેશવાઓને છે કે જે શક્તિશાળી હતા કે તમે છાના માના એક જગ્યાએ રહો ખાવા પીવાનું પેન્શન છે તમને મળી જશે આવી રીતના છે એ અંગ્રેજો પેશવાઓને પુણેમાંથી કાઢીને કાનપુર પાસેના બિઠુરમાં એને વસાહત આપી દે છે અને પેન્શન આપીને શાંત પાડી દે છે કે તમારે હવે ક્યારેય વહીવટ કરવાનો છે નહીં આમ જનતાની જેમ રહેવાનું પેન્શન ખાવાનું આવી રીતે પેશવાને છે કાનપુર પાસે બિઠુરમાં મોકલી દે છે અને જે એનું જે પેશવાનું જે પ્રદેશનું જે રાજકાજ હોય એ બધું અંગ્રેજ સત્તા નીચે આવી જાય છે હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપની સત્તા સ્થપાય અને આમ મરાઠાઓને પણ હરાવી દે છે ત્રણ યુદ્ધ બાદ અને મરાઠાના સામ્રાજ્ય પણ પોતાના હસ્તે લઈ લે છે એટલે દક્ષિણ ભારતનો મૈસૂર મરાઠાનો આ મધ્ય ભારત કે જે મહારાષ્ટ્રનો વિસ્તાર છે એ બધો મરાઠાના વિસ્તારમાં આવે આગ્રા દિલ્હીથી લઈ નીચેનો ભાગ બધો અને પશ્ચિમ પૂર્વમાં બંગાળ પ્રદેશ આમ ધીમે ધીમે જે સમગ્ર ભારતમાં છે એ એક એવું ક્ષેત્ર બાકી નહીં હોય કે જ્યાં અંગ્રેજોની સત્તા હજી સ્થપાઈ હશે નહીં આમ વિંધ્યાચલ વિંધ્યાચલ પ્રદેશ કયો કે આપણે ભૂગોળના પાઠમાં જોઈશું છતાં પણ કહી દઉં કે વિધ્યાચલ અને નર્મદાની આસપાસનો ક્ષેત્ર કે જે મધ્યપ્રદેશથી લઈએ તો વિંધ્યાચલથી દક્ષિણ ભારતે દક્ષિણ ભારત નીચેનો બધો જ ભાગ નીચે છેક સુધી વહી જવાના બધો જ ભાગ છે એ કંપનીની સત્તા એટલે અંગ્રેજોની હાથમાં વહી જાય છે કંપનીની સત્તા એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા સ્થપાય છે એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની ચલાવનાર કોણ છે તો અંગ્રેજો એ કંપનીની સત્તા નીચે છે આ બધો જ શાસન વિસ્તાર બધો છે એ કંપનીની સત્તામાં સમાઈ જાય છે આમ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ આમ ધીમે ધીમે મરાઠા મૈસૂર બંગાળ ત્યારબાદ દિલ્હી આગ્રા પાસેના બધા ક્ષેત્રો જીતી જીતીને સમગ્ર ભારતમાં છે અંગ્રેજો પોતાનું વર્ચસ્વ જમાવી દે છે કંપનીની સત્તા સ્થાપી દે છે કંપનીની માલિકીની બધી જમીન કરી નાખે છે અને ત્યાંના રાજાને હરાવીને અથવા તો એવા જેવા પેશવાઓ હોય એને પરાક્રમી હોય એને પેન્શન આપીને અલગ અલગ પ્રદેશમાં મોકલી દે છે સૈન્ય વગર જેના કારણે એને નિર્બળતાને હવે કાંઈ કરી શકે નહીં આવી રીતના છે અલગ અલગ પ્રદેશો છે અમુક પરાક્રમી અમુક અપરાક્રમી બધા રાજાઓને પોતાના કબજામાં લઈ લે છે અમુકને મારીને અમુકને પેન્શન આપીને પોતાના કબજામાં લે છે અને આમ આખું સંપૂર્ણ ભારત છે એ કંપની પોતાના હસ્તે કરી લે છે અહીંયા સાથે આપણે બધા યુદ્ધો જોયા હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અંગ્રેજ શાસન વહીવટ તંત્ર કે અંગ્રેજોનું શાસન હવે ભારતમાં સપાઈ ગયું હવે વહીવટ કઈ રીતે કરશે આખા ભારતનો કઈ રીતે કરતા હતા એની વાત કરીશું કેમ કે જો ભારતના રાજાઓનો વહીવટ કંઈક કચાશ રહ્યો છે એટલા માટે જ અંગ્રેજો આપણા પર આવી ગયા જો આપણો વહીવટ એટલો મજબૂત હોય તો કોઈ પણ પ્રજા આપણે ઉપર આવી શકે નહીં પરંતુ અંગ્રેજો બુદ્ધિશાળી હતા આપણાથી એટલા માટે આપણા ઉપર શાસન કરી ગયા પરંતુ એને વહીવટી બુદ્ધિશાળા વહીવટ એણે કઈ રીતે કર્યો એની હવે આપણે વાત કરીશું કઈ રીતે એણે રાજ્ય વહીવટ કર્યો અલગ અલગ આખા ભારતનો એની આપણે વાત કરીશું જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીંયા સુધી તમારે આ ચારેય યુદ્ધ છે પ્લાસીનું બક્સરનું યુદ્ધ મહેસૂર વેગ્રહ મરાઠા યુદ્ધ એમાં ખાસ આગળના ત્રણ છે તમારે ખાસ યાદ રાખવાના છે ત્રણેય ટૂંકનું ચારેય ટૂંકનું તમને આવડવી જોઈએ ચોપડીમાંથી વાંચશો તો ફટાફટ સમજાય જશે તો વ્યવસ્થિત વાંચીને આટલા સુધીનો પાર્ટ છે વ્યવસ્થિત વાંચી લેવાનો છે ને સમજી પણ લેવાનો છે અસ્તુ